નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનની અંદર 14મો પાઠ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો વિશેનો ખ્યાલ મેળવવાનો છે. હવે ધોરણ 7ની અંદર વિદ્યુત પ્રવાહની અંદર કેટલીક વસ્તુઓ આપણે શીખીને આવ્યા છીએ, તો કેટલીક પ્રાથમિક જે માહિતી છે આપણી જોડે એને આપણે યાદ કરી લઈએ. તો આપણે આટલી વસ્તુ શીખ્યા કે વિદ્યુતના સુવાહક, તો વિદ્યુતના સુવાહકો કોને કહેવાય? તો કે જે દ્રવ્ય, દ્રવ્ય એટલે કે પદાર્થ, જે દ્રવ્ય માંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થતો હોય, તો તેવા પદાર્થો અથવા તો દ્રવ્યને વિદ્યુતના સુવાહકો કહેવામાં આવે છે. એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ શું થતો હોય, પસાર થઈ શકતો હોય, તો ત્યારે વિદ્યુતના સુવાહકો કહેવામાં આવશે. ઉદાહરણ તરીકે જોઈએ તો લોખંડ છે, એલ્યુમિનિયમ છે, તાંબુ છે, કોપર છે, તો આ બધા વિદ્યુતના કેવા છે કે સુવાહક પદાર્થો કહેવાશે. બીજી વસ્તુ આપણા મગજમાં છે કે વિદ્યુતના મનવાહકો, તો જે દ્રવ્યમાંથી એટલે કે જે દ્રવ્ય અથવા તો પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર ન થતો હોય તો અથવા તો મંદ રીતે પસાર થતો હોય તો તેને વિદ્યુતના મનવાહકો કહેવામાં આવે છે. હવે પર્ટિક્યુલર જો વાત કરવામાં આવે તો વિદ્યુતના મનવાહકોની અંદર ગ્રેફાઇટ આવશે કે જેમાંથી નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જ્યારે ઉદાહરણ તરીકે લાકડું, રબર, પ્લાસ્ટિક એમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, તો વિદ્યુતના અવાહકોની પણ આની અંદર વાત આવી જાય છે. તો અહીંયા આપણે બે વસ્તુ યાદ કરીને આવ્યા છીએ કે ધોરણ 7ની અંદર આ બંનેનો પરિચય હતો. ત્યાર પછી ટોર્ચ બલ્બ ટેસ્ટર પણ તમે ધોરણ 7ની અંદર બનાવી ચૂક્યા હશો કે સામાન્ય રીતે પરિસ્થિતિમાં વિદ્યુત પ્રવાહની ભાળ લેવા માટે ટોર્ચના બલ્બમાંથી, ટોર્ચનો જે બલ્બ હોય ગોળી, તો એ ટોર્ચના બલ્બમાંથી બનાવેલું જે ટેસ્ટર છે એને ટોર્ચ બલ્બ ટેસ્ટર કહેવામાં આવે છે. તો એના દ્વારા આપણે એવા પદાર્થો વિદ્યુતના સુવાહક છે કે વિદ્યુતના અવાહક છે એના વિશેની ચર્ચા ધોરણ 7માં શીખીને આવ્યા છીએ કે એની અંદર એક રચના હતી કે તમે આવી રીતે એક બલ્બ લેતા હતા, એનો એક વાહક તાર જે છે એ ધન, અહીંયા ધન નું આ ઋણ નું, તો એનો બીજો છેડો, તો અહીંયા આગળ વસ્તુ મૂકતા હતા, જુદી જુદી વસ્તુ મૂકતા હતા અને અહીંયા આગળ એક બલ્બની રચના હતી. આ સામાન્ય એક ટોર્ચ બલ્બની રચના થઈ કહેવાય અને એના આધારે આપણે જોતા હતા કે બલ્બ પ્રકાશિત થાય છે કે કેમ, અને ફોટો તમે તૈયાર કર્યો હશે કે વિદ્યુતના સુવાહક પદાર્થો છે કે વિદ્યુતના અવાહક પદાર્થો છે. આ પાઠની અંદર ધોરણ 7ની અંદર આપણે વિદ્યુતની કેટલીક રાસાયણિક જે અસરો છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો એની અંદર પહેલી વસ્તુ આવે છે કે પ્રવાહી પદાર્થોમાં વિદ્યુતનું વહન થાય છે કે કેમ. તો મુખ્ય આ પાઠનો સારાંશ એક જ છે કે વિદ્યુત પ્રવાહ જે છે એ પ્રવાહી પદાર્થોમાંથી પસાર થાય છે કે કેમ એની ચકાસણી આપણે કરવાની છે. તો એના વિશેની આપણે ચકાસણી કરવી હોય તો એના માટે આપણે અહીંયા આગળ શું કરીએ કે એક બેટરી લઈએ. બેટરી લીધા પછી માનો કે અહીંયા આગળ આપણે બેટરી લઈ લઈએ, પ્લસ અને માઇનસ, પછી એનો એક છેડો અને બીજો છેડો જે છે એ બેટરીમાંથી નીકાળી અને વચ્ચે એક પાત્રની આપણે રચના કરીએ કે જેની અંદર જુદા જુદા પ્રવાહીઓ લઈ અને આપણે એમાં અને બીજો ઋણ છેડો અહીંયાથી પસાર કરી અને આ પાત્રની અંદર આપવાનો છે. તમે જુઓ કે અહીંયા આગળ બે છેડા પ્રવાહીઓ ડૂબે એ રીતે રાખવાના અને અહીંયા જુદા જુદા પ્રવાહીઓ આપણે આગળ વાત આવશે એ પ્રમાણે જુદા જુદા પ્રવાહીઓ લઈ અને ચકાસણી કરવાની છે કે પ્રવાહી પદાર્થોમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં. તો એ વિશે આપણે એના રચનાની આધારે આપણે જુદા જુદા પદાર્થોની વાત કરીએ. તો સૌથી પહેલા જે ટોર્ચ બલ્બ ટેસ્ટર છે એના જેવું બીજું એક એલઈડી ટેસ્ટર છે. હવે એલઈડી ટેસ્ટર એટલા માટે કે કોઈ પણ જે આ બલ્બ પ્રકાશિત થાય છે તો આપણા મગજમાં પ્રશ્ન થાય કે બલ્બ કેવી રીતે પ્રકાશિત થતો હશે. તો બલ્બની અંદર જે ફિલામેન્ટ હોય છે
એ ગરમ થાય છે અને ગરમ થયા પછી એ શું થાય છે કે બલ્બ પ્રકાશિત એટલે કે પ્રકાશ ઊર્જામાં એનું રૂપાંતર થતું હોય છે તો એના દ્વારા એ બલ્બ પ્રકાશિત થતો જોવા મળે છે ક્યારેક વિદ્યુત પ્રવાહની અસર નબળી હોય જે બલ્બ હોય તો ઓછા પાવરમાં કદાચ ન જ પણ ચાલુ થાય તો વિદ્યુત પ્રવાહ કેવો હોય નિર્બળ હોય તો કેટલીક વખતે ફિલામેન્ટ જે તાપમાને ગરમ થવો જોઈએ થતો હતો નથી જેના લીધે બલ્બ પ્રકાશિત થતો જોવા મળતો નથી તેવા સમયે આપણે એલઈડી ટેસ્ટરનો પણ ઉપયોગ કરી શકીએ એલઈડીનું આખું નામ છે લાઇટ એમિટિંગ ડાયોડ એલઈડીનું આખું નામ છે લાઇટ એમિટિંગ ડાયોડ તો એલઈડી ટેસ્ટર કેવા પ્રકારનું કામ કરે છે એની વાત કરીએ તો એલઈડી ટેસ્ટર જે છે નિર્બળ વિદ્યુત પ્રવાહની ભાળ મેળવવા માટે એલઈડી લાઇટમાંથી તૈયાર કરેલું જે ટેસ્ટર હોય એને એલઈડી ટેસ્ટર કહેવામાં આવે છે તો નિર્બળ વિદ્યુત પ્રવાહ કારણ કે એના જે ફિલામેન્ટ જે હોય છે એ સામાન્ય તાપમાને ગરમ થઈ જાય છે માટે એલઈડી એ બલ્બ કરતા ઝડપથી પ્રકાશિત થતી જોવા મળે છે એટલે કે નિર્બળ વિદ્યુત પ્રવાહ હોય તો પણ આપણને એમાંથી ખ્યાલ આવી શકે છે અને એના પછી જે ટેસ્ટર છે એના વિશે આપણે આગળ પ્રવૃત્તિ આવે છે એમાં અભ્યાસ કરીએ પણ એલઈડી ટેસ્ટરની વાત કરીએ તો એલઈડી ટેસ્ટર બનાવતી વખતે આપણે એ પણ જાણવું જરૂરી છે કે એલઈડી લાઇટ બજારમાં મળે છે તો એલઈડી લાઇટમાં જે છેડો લાંબો હોય એ ધન ધ્રુવ હોય છે અને જે ટૂંકો છેડો હોય છે એ ઋણ ધ્રુવ તરીકે એની ઓળખ આપણે કરી શકીએ કે ભાઈ આ ધન છેડો છે અને આ છેડો ઋણ છેડો છે બરાબર છે તો ક્યારેક વધારે જે આપણ પ્રયોગો જે છે એ માત્ર ને માત્ર સૂકો કોષ એટલે કે બેટરી અથવા તો સેલની મદદથી જ કરવાનું છે કોઈ પણ વિદ્યાર્થીએ સીધે સીધા વિદ્યુત પ્રવાહની અંદર અથવા તો આપણા ઘરની લાઇટની અંદર આ પ્રયોગ કરાય નહીં કે ચલો લાઇટ છે તો આપણે છેડા અડાડી દઈએ એવી કરી શકાય નહીં આ બાબતની ખૂબ કાળજી રાખવાની છે કે કોઈ પણ પ્રયોગ જે કરીએ એ માત્ર ને માત્ર બેટરી અથવા તો સેલની મદદથી જ આપણે એનો અભ્યાસ કરીશું તો હવે એલઈડી જે ટેસ્ટર બની ગયું છે એના પછી વિદ્યુત પ્રવાહની જે પ્રવાહી પદાર્થો જે છે એના આપણે વિદ્યુતનો શું આ છે કે નહીં એના વિશેનો અભ્યાસ કરવાનો છે તો હવે એની અંદર જોઈએ તો જુદા જુદા પ્રવાહીઓ આપણે લઈએ કે લીંબુનો રસ કયા કયા પ્રવાહીઓ તો લીંબુનો રસ લઈએ નિસર્ગી પાણી લઈએ પછી નળનું પાણી છે મધ હોય તો આવા બધા પ્રવાહી પદાર્થો લેવાના છે આપણે એકત્ર કરવાના છે દૂધ છે તમને પેજ નંબર 175 ઉપર આ કોઠો આપેલો છે તો આપણે જુદા જુદા પ્રવાહીઓ લઈ અને એકઠા કરીએ અને પછી આ પ્રકારે આપણે એલઈડી ટેસ્ટર બનાવેલું હોય તો પણ ચાલે અને બીજું ટેસ્ટર જે બનાવવાની વાત છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર એટલે કે નિર્બળ વિદ્યુત પ્રવાહ એ પણ નિર્બળ વિદ્યુત પ્રવાહની જ ચકાસણી કરી શકે તો નિર્બળ વિદ્યુત પ્રવાહની ભાળ મેળવવા માટે ચુંબકીય જે સોયની મદદથી જે બનાવેલું હોય એ ટેસ્ટરને શું કહેવાય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર કહેવામાં આવે છે જે તમે દિશા સૂચન માટે આપણે વાપરીએ છીએ સોયાકાર ચુંબક બરાબર છે સોયાકારનું ભોકા યંત્ર આપણું હોય એની અંદર આવી સોય આપણને જોવા મળે છે સોયાકાર ચુંબક તો આવી રત્નાવાળી ટેસ્ટરને આપણે નિર્બળ વિદ્યુત પ્રવાહ માટે બંનેનો ઉપયોગ કરી શકીએ છીએ જેની મદદથી આપણે પ્રવાહી પદાર્થોમાં વિદ્યુતતા શું આગ છે કે અવાગ છે તેની કસોટી કરવાની છે તો હવે આપણે વારાફરતી દરેક વિષયની અભ્યાસ કરીએ તો કોઠાની અંદર સૌથી પહેલા લીંબુનો રસ આવે છે તો લીંબુનો રસ એ એસિડિક ગુણધર્મ ધરાવે છે આ બાબત આપણે ખાસ ધ્યાન રાખીશું કે જે પણ એસિડ પદાર્થો છે એ વિદ્યુતના કેવા હોય છે સુવાહક પદાર્થો હોય છે તો જે પણ એસિડ અને બેઝ કે ક્ષારવાળા જે દ્રાવણો હોય એ વિદ્યુતનું વહન કરવાવાળા મોટા ભાગના પદાર્થો હોય છે અને એમાંય ખાસ કરીને જે એસિડ ગુણધર્મ ધરાવતા હોય તો લીંબુનો રસ છે દહીંનું દ્રાવણ હોય ટામેટાનો રસ હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય જ છે અને બલ્બ પ્રકાશિત થશે તો અહીંયા લીંબુનો રસ આપ્યો છે
પછી બીજા નામમાં વિનેગર આપ્યું છે બરાબર છે તો વિનેગર એ પણ એસિડિક પદાર્થ છે તો બંનેનો ઉપયોગ કરી શકવાની વાત કરી કે એલઈડી ટેસ્ટર અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર મૂકીશું તો એ બંને છેડા તમારી પુસ્તકની અંદર એની રચના આપી છે કે બંને છેડાને આપણે એ લીંબુના રસના દ્રાવણ મૂકી અને બલ્બને જોઈશું અથવા તો સોયને જોઈશું તો કોણા વર્તન કરતી જોવા મળશે હવે આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર છે એના માટે શું કરીશું કઈ રીતે બનાવી શકાય તો એક આપણે બોક્સ લેવાનો છે બરાબર છે માચીસનું હોય તો એ બોક્સ પણ ચાલે એની વચ્ચેના જે ખાલી ખોખું કરેલું હોય એની અંદર શું મૂકી દેવાનું આ કોણા વર્તન માટેની જે ચુંબકીય સોય છે તેને મૂકી દેવાનું અથવા તો ન હોય તો હુકા યંત્ર હોય તો એ મૂકી એની આજુબાજુ શું ધાતુનો એક તાર વીંટાળી દેવાનો જે એના સંપર્કમાં રહે એ રીતે તો એ સંપર્કમાં રહે એ રીતે મૂકી અને બે છેડાને ક્યાં મૂકવાના છે બહારની બાજુ રાખવાના છે અને બેટરી સાથેનું જોડાણ કરેલું રાખવાનું હવે આ વસ્તુના આધારે જુદા જુદા આપણે પ્રવાહીઓ સાથેની ચર્ચા કરીએ તો જે લીંબુનો રસ છે એ વખતે સોય એ કોણા વર્તન દર્શાવશે કે ચુંબકીય સોય જે છે એ ફરતી આપણને જોવા મળે છે માટે લીંબુનો રસ એ શું છે સુવાહક છે બીજું આપી છે વિનેગર વિનેગર એ પણ એસિડિક પદાર્થ છે માટે એમાંથી પણ વીજ પ્રવાહ પસાર થાય છે તો આપણે સુવાહક કહી શકાય પછી નળનું પાણી તો નળનું પાણી પણ એ શું છે કે એમાંથી વીજ પ્રવાહ પસાર થશે એટલે કે વિદ્યુતના સુવાહકમાં મૂકી શકાય પછી વનસ્પતિ તેલ દૂધ અને મધ આપેલું છે તો આ ત્રણ વસ્તુ જે છે એમાંથી વીજ પ્રવાહ પસાર થશે નહીં એલઈડી પણ બલ્બ પ્રકાશિત નહીં થાય જો આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક હશે તો એમાં પણ કોણા વર્તન દેખાશે નહીં માટે એ વિદ્યુતના કેવા કહીશું મંદ વાહકમાં કહી શકાય નિસ્યંદિત પાણી હવે આ જે નિસ્યંદિત પાણીની વાત આવે છે એ આપણે બહુ અગત્યની વાત છે 100% શુદ્ધ પાણી જે કહેવાય નિસ્યંદિત પાણી એ વિદ્યુતનું મંદ વાહક છે એટલે કે એમાંથી વીજ પ્રવાહ પસાર થશે નહીં બરાબર છે એ આપણે ધ્યાન રાખવું પરંતુ જે નિસ્યંદિત પાણીમાં ક્ષારો ઓગળે છે એટલે કે નળનું પાણી હોય પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય નળનું પાણી છે સરોવરનું પાણી છે નદીનું છે તળાવોનું છે બરાબર છે દરિયો તો આપણે જાણીએ છીએ ભાઈ એમાં ક્ષાર વધારે તો આ બધી વસ્તુઓનો જો પ્રશ્ન પૂછાય તો એ વિદ્યુતના સુવાહક બની જાય છે કારણ કે જ્યારે પાણીની અંદર ક્ષાર ઉમેરાય છે ત્યારે એ વિદ્યુતના સુવાહક બની જાય છે માટે ત્યારે આપણે જે ચોખ્ખું પાણી હોય તો એવું સમજી અને આપણે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ મૂકેલી હોય તો એને અટકાય નહીં કારણ કે 100% શુદ્ધ પાણી હોતું નથી વરસાદનું પણ પાણી જે આવે છે એમાં પણ શું હોય છે કે વાતાવરણના ક્ષાર ઓગળેલા હોય છે જેના કારણે જમીન સુધી આવતા આવતા એમાં પણ ક્ષારો ભળી ગયા હોય છે માટે આવો અખતરો પણ કોઈ દિવસ કરવો નહીં પરંતુ પરીક્ષા માટે આપણે ધ્યાન રાખીશું કે નિસ્યંદિત પાણી હોય ત્યાં આપણે વિદ્યુતના મંદ વાહકમાં મૂકીશું અને જો ક્ષારવાળા પાણી હોય એટલે કે નદી હોય તળાવ હોય સરોવર હોય તો આવા પ્રશ્નની અંદર વિદ્યુતના મંદ વાહકની અંદર આપણે એ વસ્તુની વાત કરીશું હવે અહીંયા આગળ જે દ્રાવણમાં વિદ્યુત દ્રાવણની વાત કરીએ તો જે દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે તેને વિદ્યુત દ્રાવણ કહેવામાં આવે છે એટલે કે જે દ્રાવણની અંદર વિદ્યુતનું વહન પસાર થતું હોય તો તેને વિદ્યુત દ્રાવણ કહેવામાં આવે છે અને બીજી વસ્તુની વાત કરીએ તો વિદ્યુત દ્રાવણોમાં વિદ્યુત પ્રવાહના વહનના કારણે વિદ્યુત દ્રાવણોમાં વિદ્યુત પ્રવાહનો જે વહન કરવામાં આવે ત્યારે રાસાયણિક ફેરફાર ઉદ્ભવે છે ત્યારે એની અંદર શું ઉદ્ભવે છે તો રાસાયણિક ફેરફાર ઉદ્ભવે છે જેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો કહેવામાં આવે છે તો આપણે આ ધ્યાન રાખીશું જેને વિદ્યુતનું પૃથ્થકરણ પણ કહી શકાય તો જ્યારે વિદ્યુત પ્રવાહ દ્રાવણ વિદ્યુત દ્રાવણોમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેમાં ઉદ્ભવતો જે રાસાયણિક ફેરફાર છે એને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહેવામાં આવે છે એ આગળને આપણે ધ્યાનથી યાદ રાખીશું અને આવા જ પ્રકારની વિદ્યુત પ્રવાહની જે રાસાયણિક અસર છે એ સન 1800માં એક બ્રિટિશ રાસાયણિક શાસ્ત્રી જે છે કોણ તો વિલિયમ નિકોલસે
1753 થી 1815 એમની વય જે છે એ વખતના દર્શાવ્યું કે જો ઇલેક્ટ્રોડ્સ પાણીમાં ડૂબેલા હોય અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ઓક્સિજન અને હાઇડ્રોજનના પરપોટા ઉત્પન્ન થાય છે. એમાં ધન ધ્રુવ તરફ ઓક્સિજન આપણને જોવા એકઠો થતા પરપોટા જોવા મળશે અને ઋણ તરફ હાઇડ્રોજનના પરપોટા જોવા મળશે. એ જે રાસાયણિક ફેરફારની પ્રવૃત્તિ છે એ આના પછીના વિડીયોની અંદર આપણે સમજીશું. અને જે છેલ્લો મુદ્દો છે આપણો ઇલેક્ટ્રોપ્લેટિંગ ઢોળ ચડાવવાની પદ્ધતિ એ પણ આના પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.